फार्माकोलॉजी एब्रेविएशन दवा संबंधी दवाना समय संबंधी दरेक बाबत माटे टूंका अक्षरो वापरता हुई है छे आने एब्रेविएशन कहेवाय बीडी बे वखत टीआईडी अथवा टीडीएस ओडी बंडे ओडीआई आवे बराबर टेस्ट अने वनडे ओडी इज व्हाट क्यूआईडी चार वक्त બધા જ લખું કે ચાર છે એમ જ વાંચું તો બુકમાં સરસ રીતે આપ્યું છે એચ અવરલી બરાબર ટુ એચ ફાઈવ એચ સિક્સ એચ ક્યુ ફોર એચ ક્યુઆઈડી અને ક્યુ ફોર એચ માં ફરક શું ક્યુઆઈડી દિવસમાં ચાર વખત અને ક્યુઆઈ H, સોરી ક્યુ ફોર એચ એટલે ચાર કલાક ગણીને અને પેલું દિવસમાં ચાર વખત ક્યુ એટ એચ ટૂંકમાં ચાર કલાકના અંતરે આઠ કલાકના અંતરે ઓકે એસી જમ્યા પહેલા અને પીસી જમ્યા બાદ કોઈ પણ દવા મોટા ભાગે સમયના હિસાબે હોય જેમ્યા પહેલાની હોય જેમ્યા પછીની હોય જેમ્યા પહેલાની હોય એને આપણે એન્ટાસિડ ને એ બધી જેમ્યા પહેલા અપાતી હોય છે એએમ પીએમ ઓએમ ઓએમ એએમ એટલે સવારે પીએમ એટલે બપોર પછી બરાબર છે ઓએમ એટલે રોજ સવારે ઓએન એટલે રોજ રાત્રે ઓડી એટલે એટલે એ ઓએમ હોય શકે અથવા તો ઓડી પણ હોય શકે બરાબર ડીડી દરરોજ એચએસ એચએસ ને એચ સાથે મિક્સ નહીં કરતા બરાબર એચએસ એટલે સૂતી વખતે એસઓએસ જરૂર પડે ત્યારે જરૂર પડે ત્યારે મતલબ શું માથાના દુખાવાની દવા એસઓએસ આપી છે એસઓએસ એટલે માથું દુખે તો જ પીવાની ડાયરિયા માટે તમે લોપેરામાઇડ આપી તો 10 ગોળી લખી દીધી હોય તો 10 એ 10 રેગ્યુલર કઈ લેવાના જ હોય ડાયરિયા થાય તો લેવાની એસઓએસ એટલે જ્યારે જરૂર પડે ત્યારે અને સ્ટેટ અત્યારે આપી દો પછી એનો બીજો ડોઝ હોતો નથી અથવા બીજો ડોઝ પ્લાન પછી થઈ શકે અરે ત્યારે જરૂર અત્યારે તમે એમ કહો કે સર માથું દુખે છે માથું દુખે એટલે મેં એક સ્ટેટ ગોળી આપી દીધી માથાનો દુખાવો રિલીવ થઈ ગયો ઓકે હવે શું કે એમઆરઆઈ કરાવવો પડશે તો બાકીની દવા ક્યારે એમઆરઆઈ કરાવીને પછી પ્લાન થશે અત્યારે શું દેટ ઇઝ સ્ટેટ સ્ટેટ એસઓએસ અને ઓડી બીડી ટીડીએસ ઓએમ અને ઓએન જનરલી લખતા નથી પણ ઓએમ અને ઓએન જેટલા કામના હતા એટલા જ લખ્યા છે મેં બરાબર દવા લખતી વખતે બીજા ડોઝેજના એબ્રેવિએશન્સમાં એએ બે દવા હશે તો એએ એએ એટલે
1 ટેબલસ્પૂન AA 0.5 ml ઉપર 1 2 3 દવા લખી હોય મેં તો બધામાંથી 0.5 ml લેવાની મિક્સ કરીને પી જવાની AA મતલબ ઓફ ઈચ દરેકમાંથી વિથ નો મતલબ શું થાય ની સાથે સીસી ક્યુબિક સેન્ટીમીટર પાઇન્ટ ડોટ આવશે વચ્ચે આમાં નથી કરેલો કરી દેશો પાઇન્ટ એટલે 500 એમએલ ઓસ ઓજેર ઓસમાં આપણે માપતા નથી જનરલી પણ 28.3 ગ્રામ એટલે અંદાજે 30 ગ્રામ બરાબર 1 ઓન્સ થાય અંદાજે 30 ગ્રામ બરાબર 1 ઓન્સ થાય 28.3 ગ્રામ બરાબર 1 ઓન્સ આપણે ઇન્ડિયન મેથડમાં ઓન્સ યુઝ થતું નથી ગ્રામ જીએમ ગાર્ગલ ઓગળો લીટર એલ ટીએસપી ટેબલસ્પૂન સોરી ટીએસપી સ્મોલ હોય તો ટીસ્પૂન સીએમ એટલે સેન્ટીમીટર અને એમએમ એટલે મિલીમીટર આ બધા જાણો છો ટર્મિનોલોજી કંઈ વિચિત્ર નથી બધી સમજ પડે એટલી અને સરળ છે ડોઝ કેલ્ક્યુલેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બીકોઝ દરેક વ્યક્તિનું બોડી સ્ટ્રક્ચર એના આધારે તમારે દવાનું પ્રમાણ નક્કી કરવાનું થાય મેં અગાઉ તમારી સાથે જ કદાચ વાત કરી હશે એક 5 વર્ષનું બાળક છે એનું વજન 2 વર્ષનું કે 3 વર્ષનું બાળક છે તે ફોર એક્ઝામ્પલ 12 કિલો વજન છે એક કોઈ એક બેનનું વજન છે તે ફોર એક્ઝામ્પલ 40-45 કેજી પુખ્ત વયની વ્યક્તિ છે 18 વર્ષ છે એક 40 વર્ષની વ્યક્તિ છે જેનું વજન છે તે ફોર એક્ઝામ્પલ 72 કેજી એક બહુ હેવી ફેટી વ્યક્તિ છે 40 વર્ષની જેનું વજન છે 150 કિલો 110 રાખો ચાલો બહુ એબનોર્મલ 150 કિલોનું વજન હોય ને વ્યક્તિનું એમાં કંઈ થોડું જરૂરી છે હવે આ બધાને તાવ આવે છે બધાને એક સરખી દવા આપશો એક સરખા ડોઝમાં પેરાસિટામોલ જ આપી છે મારે દવા કઈ રીતે આપશો એમજી પર કેજી સે ફોર એક્ઝામ્પલ 10 મિલીગ્રામ પર 1 કિલોગ્રામ તો હવે આમને કેટલી આપવી જોઈએ મારે 120 એમજી ની આમને કેટલી આપવી જોઈએ 450 એમજી આમને કેટલી આપવી જોઈએ 720 એમજી અને આને કેટલી આપવી જોઈએ 1100 એમજી એમ આઈ રાઈટ ઓર રોંગ કેલ્ક્યુલેશન સારો કે હવે તમને 120 મિલીગ્રામની પેરાસિટામોલ નહીં મળે 100 એમજી ની હોય વિલ વર્ક હા તો આમને 100 એમજી અપાય આમને 500 એમજી ની મળે 450 ની પીસીએમ ના હોય પીસીએમ ની રેન્જ કેટલી હોય તમને 100 હોય 200 હોય 200 અથવા તો 250 હોય બરાબર છે પછી 500 હોય અને 650 હોય અને પછી ડોલો 650 હોય પછી 1000 હોય તો ગોળી બધાને પીસીએમ જ આપું છું પણ શેના આધારે આપીશું એમના એજના આધારે નહીં વેટના આધારે હોય શકે ને ભાઈ આમાં આ 1000 વર્ષનું છે આ 10 વર્ષના બાળકનું વજન એ 45 કિલો હોય નથી હોતા ઓવરવેઇટ હોય તો હોય શકે અને વજનના આધારે આપો છો નહીં કે ઉંમરના આધારે પણ ઉંમર જોવી જરૂરી છે
જો ડિસ્ક્રાઇબ થયેલો ડોઝ છે એટલી જ દવા આપવામાં આવે એને રિલેટેડ તો એને ડોઝ કહીએ, એનાથી જો વધારે આપવામાં આવે તો એના કારણે આડ અસર થાય, આ જો વધારે આપો તો આને શું કહેશું આપણે? ઓવરડોઝ. અને ઓછો આપો તો અંડરડોઝ. વધારે આપો તો ફાયદો થાય, ઝડપથી સાજા થઈ જાય પેશન્ટ? નહીં, રિએક્શન આવે. સાજા થઈ જાય એ જરૂરી નહીં થાય. સાજા ઓવરડોઝ હશે તો મોટા ભાગે શું હશે? રિએક્શન આવશે. અને અંડરડોઝ હશે તો રિકવરી કદાચ રિઝલ્ટ મળે જ નહીં તમને, ઓછું મળે. એટલે ઇટ શુડ બી કેલ્ક્યુલેટેડ ઇન અ પ્રોપર વે. બરાબર છે? બધાને સમજ પડી? એક્શન અને રિએક્શન. એક્શન એટલે દવાની બોડી પર થતી અસર. જે પોઝિટિવ હશે તો એને આપણે એક્શન કહેશું, પણ એવરી એક્શન હેઝ સમ રિએક્શન. એની બોડી ઉપર ક્યારેક કોઈક નકારાત્મક પણ અસર થશે. તમે ઘણા બધા કેસમાં જોયું હશે, અમુક દવા હશે એના કારણે ફોલ્લાઓ થઈ જાય, રિએક્શન આવ્યું, એવું કહીએ ને આપણે. બરાબર, એલર્જીક રિએક્શન કહીએ મોટા ભાગે. એલર્જી શું છે? બેસિકલી રિએક્શન જ છે. તમારું જે બોડીની ડિફેન્સ સિસ્ટમ છે, ઇમ્યુનિટી સિસ્ટમ, એ શું કરે છે? અમુક દવાનો પ્રતિકાર કરે, એટલે એના કારણે ફોલ્લા થઈ જાય, ચાંદા થઈ જાય, ખંજવાળ આવે. આ બધાને શું કહીએ છીએ? રિએક્શન. એના કારણે કદાચ કોઈ જગ્યાએ જો સિવિયર કન્ડિશન હોય તો રિએક્શન એવું પણ આવે કે અંદરની બ્લડ વેસલ્સ ફાટી જાય. એટલે અલગ અલગ પ્રકારના રિએક્શન હોય છે. ધીસ ઇઝ ક્લિયર? ઓકે, લખવાનું છે આમાં કંઈ? ના. નેક્સ્ટ, ઇન્ડિકેશન એન્ડ કોન્ટ્રાઇન્ડિકેશન. ઇન્ડિકેશન અને કોન્ટ્રાઇન્ડિકેશન. ઇન્ડિકેશન એટલે શું? જે તે દવા ચોક્કસ કામગીરી કરે. બરાબર, દરેકની રેન્જ હશે. ફોર એક્ઝામ્પલ, એન્ટાસિડ છે. એન્ટાસિડ છે એ શું કરે છે? એસિડને કાઉન્ટર કરે. એટલે જે એસિડ ફોર્મેશન થતું હોય, આપણે હાઇડ્રોક્લોરિક એસિડ જે કે બનતા હોય, એને કાઉન્ટર કરે. એને કાઉન્ટર કરે મતલબ એસિડિટી થવા દે નહીં. ક્યારે આપવાની? જ્યારે તમે કોઈ એવી દવા આપો જેના કારણે એસિડિટી વધવાની છે, ત્યારે એન્ટાસિડ અપાય. ઓકે, તો આ શું થયું? ઇન્ડિકેશન થયું. ઇન્ડિકેશન એટલે ક્યારે અપાય. પ્રેગ્નન્સીની અંદર ગર્ભમાં બાળક છે તો અમુક દવાઓ કોન્ટ્રાઇન્ડિકેટેડ હશે. કોન્ટ્રાઇન્ડિકેટેડ એટલે વ્યક્તિ નોર્મલ હોય તો અપાય, પણ પ્રેગ્નન્ટ હોય તો ના અપાય. અમુક દવાઓ પ્રિકોશનલ હોય, દાખલા તરીકે આપી શકો ખરા, પણ તમે ઓબ્ઝર્વ કરીને રાખવું પડે. દાખલા તરીકે પલ્મોનરી હાઇપરટેન્શન છે. પલ્મોનરી હાઇપરટેન્શન એટલે શ્વસન માર્ગમાં બીપી વધી જાય છે. બરાબર, એને તમે બાટલો ચડાવશો તો બીપી કેવું થઈ જશે? હજી વધી જશે. તમે બહારથી ફ્લુઇડ નાખો છો, તમે એમ પણ ફ્લુઇડનું પ્રમાણ થોડું કેવું છે? વધારે છે, બીપી હાઈ રહે છે. એ વ્યક્તિને બહારથી બાટલો ચડાવો તો ઇન્ડિકેટેડ? કોન્ટ્રાઇન્ડિકેટેડ? કોન્ટ્રાઇન્ડિકેટેડ છે, ના ચડાવાય. દાખલા તરીકે એક જુઓ, તમારી પાસે બોટલ છે, સિમ્પલ વાત કરું. એક એનએસ છે, એક ડીએનએસ છે, એક આરએલ છે,
ભણ્યા છીએ બોટલ કે નથી ભણ્યા આપણે કશે દવાઓના નામ આવ્યા ક્યાં ક્યાં આવેલું ઇન્જેક્શન માં આવ્યા હશે નથી લીધા ઓકે એનએસ એટલે શું નોર્મલ સલાઈન બધાને ખ્યાલ તો છે ડીએનએસ માં શું હશે ડેક્સ્ટ્રોસ અને ડેક્સ્ટ્રોસ અને નોર્મલ બે હશે બરાબર અને ડીએનએસ એટલે તમારું સાદું લીંબુ પાણી લીંબુ વગરનું જેમાં ગળપણ હશે અને મીઠું હશે નોર્મલ સલાઈનમાં શું હશે ખાલી મીઠું જ હશે બરાબર આરએલની અંદર તો કે ખાલી ક્ષાર અને બાકીના બધા પોટેશિયમ અને સોડિયમ ને બધા ક્ષાર આવેલા હશે અને ખાલી આમાં અલગ અલગ પ્રકાર આવ્યા હવે મારી પાસે ડાયાબિટીસ મેલેટિસ નું કોઈ પેશન્ટ છે ડાયાબિટીસ નું પેશન્ટ છે ડાયાબિટીસ ના પેશન્ટ ને બોટલ ચડાવવી છે તો ડીએનએસ ચડાવાય ખરો શા માટે શુગર છે અંદર બરાબર છે જે ડાયાબિટીસ ને કેવું લઈ જશે તો ઇન્ડિકેશન કયું બરાબર એનએસ આપો અથવા તો આરએલ આપો બરાબર કોન્ટ્રા ઇન્ડિકેટર કયું ડીએનએસ સમજ પડે છે ક્યારે આપવું અને ક્યારે નહીં આપવું ડોઝ કઈ રીતે ગણાય એમાં પડતા નથી આપણે સાત રાઈટ મેં ગઈ વખતે કરાવ્યા હતા જો હું ભૂલ ના કરતો હોઉં તો કયા કયા સાચા થઈ ગઈ છે ને વાત સાચા દર્દીને સાચી દવા સાચા પ્રમાણમાં સાચી પદ્ધતિથી સાચા રૂટ દ્વારા બરાબર સાચા સમયે આપવાની અને એનું સાચું રેકોર્ડિંગ કરવાનું બરાબર બોલ બેન સાચા દર્દીને સાચી દવા આપવાની રાઈટ પેશન્ટ રાઈટ મેડિસિન રાઈટ રાઈટ મેથડ રાઈટ ટાઈમ રાઈટ રૂટ ઓકે સાચા દર્દીને સાચી દવા સાચી પદ્ધતિથી સાચા રૂટ સાચા માર્ગ દ્વારા સાચા સમયે સાચા પ્રમાણમાં આપી અને સાચું રેકોર્ડિંગ કરવું આ સાચું રાઈટ છે આના વિશે મારે લેક્ચર વધારે આપવાનું થતું નથી દવા આપો છો ત્યારે ધ્યાનમાં રાખવાની બાબત છે કોઈ પણ મેડિસિન એડમિનિસ્ટર કરો છો બહેનો ત્યારે નંબર વન દવા વાતાવરણ સાથે રિએક્ટ કરે એવી શક્યતા રહેતી હોય છે એટલે ટેબ્લેટને ખુલ્લી નહીં રાખો એર ટાઈટ રાખો કેપ્સ્યુલ ફોર્મેટમાં હશે અથવા તો પેકિંગ ફોર્મેટમાં હશે ખોલીને પડી નહીં મૂકો ઘણી બધી વખત દવા પડી રહેવા દઈએ આપણે જ્યાં ત્યાં રજડતી હોય છે ખુલ્લી કરેલી અડધી ગોળી જ લેતા હોઈએ છીએ અડધી ગોળી લેવી હિસાબ હોતી નથી કારણ કે બીજી અડધી ગોળી છે એ વાતાવરણ સાથે કોન્ટેક્ટમાં આવશે લિક્વિડને હંમેશા પ્રોપરલી હલાવી અને પછી એડમિનિસ્ટર કરો એક્સપાયરી ડેટ જોયા વગર દવા ક્યારેય આપવી જોઈએ નહીં એક્સપાયરી ડેટ આવી ગઈ હોય પછી જતી રહી હોય પછી દવા તરત આપો તો વાંધો કે શું થાય ઇન્ફેક્શન રિએક્શન આવવાના ચાન્સીસ કેટલા એક્ઝેક્ટલી એક્સપાયરી ડેટ વિશે એક વસ્તુ ક્લિયર કરવા જેવી છે જો કે હું જે કહું છું એ વસ્તુ પ્રેક્ટિકલી ઇન્વોલ્વ ઇમ્પ્લિમેન્ટ નહીં કરતા જૂન 2017 લખેલી ટેબ્લેટને જુલાઈ 2017 માં કદાચ આપીએ તો રિએક્શન આવશે ખરું ના ના એ એક્સપેક્ટેડ છે એટલે ત્યાં સુધી ટેકનિકલી જ્યારે પ્રયોગો કર્યો ત્યાં સુધી એક દરેક દવાની એક પોટેન્સી હોય પોટેન્સી એટલે દરેક દવાની એક મર્યાદા હોય ત્યાં સુધી એ વ્યક્તિ ત્યાં સુધી એ દવાની અસર
પૂરેપૂરી કામ કરે. પછી કદાચ એક્સપાયરી ડેટ પછી શું થાય, તો કે વાતાવરણ સાથે સંપર્કમાં આવે પછી એક સમય પછી એની પોટેન્સી ઓછી થઈ જાય, એટલે મેબી કદાચ એ પૂરેપૂરી અસરકારક હોય નહીં. ફેંકી દેવી જરૂરી છે? આન્સર ઇઝ નો. ફેંકી દેવી જોઈએ નહીં. વાપરવી જોઈએ? આન્સર ઇઝ નો. બેવ નો છે. ખોટો પેલું મઢાવીને મૂકી દેવાય. સમજો છો હું જે કહેવા માંગુ છું? એ કદાચ તરત ને તરત યુઝ થાય છે, 15 દિવસ મહિનામાં વપરાય, કશો વાંધો નથી. તમને કોઈ એવું કે તને બુદ્ધિ મળે કે નહીં, આમાં એક્સપાયરી ડેટ તો જતી રહી છે, તો કહેવાનું મને બુદ્ધિ છે, ભગવાને આપી જ છે, વાંધો નહીં, નહીં વાપરતા, ફેંકી દો. સમજાય છે હું જે કહેવા માંગુ છું? 10-15 દિવસમાં કશે ખોટું થતું નથી, પણ સાયકોલોજીકલ ઇફેક્ટ એવી આવશે એક્સપાયરી ડેટ વાળી દવા પીધીને, એટલે આવો ફાયદો થશે નહીં, અથવા તો કંઈક થોડા ઘણા પ્રોબ્લેમ થશે તો પણ એવું લાગશે કે રિએક્શન આવ્યું. એટલે મોટા ભાગે હું બેવ જવાબ એટલા માટે બોલ્યો, એક્સપાયરી ડેટ હોય તો જતું કરવાનું, રિસ્ક લેવાની જરૂર નથી. બોટલમાંથી લિક્વિડ કાઢો છો કે સિરપ કાઢો છો, પછી એને પ્રોપરલી ક્લીન કરીને પછી કેપ બંધ કરજો. ઘણી વખત સફાઈનું ધ્યાન રાખતા નથી. નીડલ ઇન્જેક્શન આ બધી દવાઓ યુઝ કરતી વખતે કશે પણ કોન્ટામિનેટ ના થાય એ જોજો. દવાને કોઈ દિવસ હાથમાં કાઢવી જોઈએ નહીં, ને હાથમાં લીધેલી દવા પાછી અંદર ટેપ, ઘણી વખત બોટલ હોય ને તો એમાં ઘણી બધી ટેબ્લેટ હોય, તો હાથમાં લીધેલી દવા પાછી નાખવી જોઈએ નહીં. મોટા ભાગે શેમાં કાઢશું આપણે? સુપડી જેવું હોય, સ્પૂન કે એવું હશે, એની અંદર કાઢી અને પાછી નાખવાની હોય. ડોન્ટ ટચ ધ મેડિસિન, મેડિસિનને ટચ કરો નહીં. પીતી વખતે જે તે વખતે પર્સન હાથમાં લઈને પી જાય છે ટેબ્લેટ, તો વાંધો નથી. નાની નાની વસ્તુને બહુ ચૂથવાની પણ જરૂર નથી. ક્યારેક ચાલે, ક્યારેક ચાલે, મતલબ સમજો છો હું જે કહેવા માંગુ છું? એટલે પડી ગયેલી પાછી લઈને મૂકી દો તો એનાથી કંઈક પેલું બહુ મોટું સંકટ નથી આવી જવાનું. પણ એ આદત ખોટી છે અને એના કારણે ક્યારેક બહુ મોટા પ્રોબ્લેમ થઈ જાય. બરાબર છે? પોઈઝનસ ડ્રગ હશે, જે ઝેરી દવા હશે, એ ઝેરી દવાને શું કરો છો? ઉપર પોઈઝન લખી અને લોક એન્ડ કી રાખશો. દવા અમુક દવા એવી હશે કે જેનો ગવર્મેન્ટમાં તમારે રેકોર્ડ બતાવવો પડે, ગવર્મેન્ટમાં જેનો રેકોર્ડ બતાવવો પડે છે એ દવાઓને વ્યવસ્થિત રીતે સ્ટોકને મેન્ટેન કરવું જોઈએ. કોઈ પણ દવા તમે કાઢો છો ત્યારે જ્યાં જરૂરી લાગે ત્યાં સાઇન કરવી જોઈએ, અથવા જરૂરી લાગે ત્યાં સાઇન કરાવી લેવી જોઈએ. દવાઓને મિક્સ કરીને પીવાની આદત સારી નથી, કારણ કે ઘણી વખત રિએક્શન આવશે, કેમિકલ રિએક્શન. બે તમે એમ કહેશો કે પેટમાં ગયા તો પછી તો મિક્સ થવાની જ છે ને, ત્યાંની વાત અલગ છે. તો બહારથી બે ટેબ્લેટને ઉગાડીને મિક્સ કરીને આપવી જોઈએ, અને બાળકોમાં ખાસ આપણે આવું કરતા હોઈએ છીએ. અને દરેક પેશન્ટની મેડિસિન અલગ અલગ તૈયાર કરવી જોઈએ, એક સાથે કરવી જોઈએ નહીં. ઘણી વખત શું કરતા હોઈએ છીએ આપણે? એક સાથે જ લઈ લઈએ, એક 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 બધાને આપતા જતા હોઈએ છીએ. દરેક મેડિસિન અલગ તૈયાર કરવી જોઈએ. અને કોઈ પણ મેડિસિન મેડિકલ પ્રોસિજર કરવાની હોય, મેં અગાઉ પણ જણાવ્યું હતું, કોઈ પણ પ્રોસિજર કરવાની હોય ત્યારે ઇટ ઇઝ મસ્ટ કે તમે પેશન્ટને પ્રોસિજર સમજાવો. બીજું, કોઈ પણ દવા આપતા પહેલાં પેશન્ટને પૂછી લો કે કોઈ દવાની તમને આડઅસર છે, રિએક્શન આવે છે. બીપીનું દવા હોય, તાવની દવા હોય, થાઇરોઇડનો ઇશ્યુ હોય, કોઈ પણ દવા શરૂ કરો છો ત્યારે હંમેશા પેશન્ટને પૂછી લો કે તમને અગાઉ ડૉક્ટરે કોઈ દવા લેવાની ના પાડી છે? અને તરત પેશન્ટ કહે છે કે હા હા, મને ડાયાબિટીસ છે ને, એટલે ડૉક્ટરે આ પ્રકારની દવાની ના કહી હતી. તમને કોઈ અત્યારે બીમારી છે અથવા પહેલાં કોઈ બીમારી હતી, કોઈ દવાની આડઅસર થાય છે, આ દરેક વસ્તુ પૂછી લેવી જરૂરી છે. ગંધ, જીલેટીન, એ ચીકણો શા માટે હોય છે એ તમને પૂછેલું નથી મેં હોમવર્કમાં નથી આપ્યું? આ તો એ કાલે શોધી નાખો મને. અને કેપ્સ્યુલ ફોર્મ ઓફ ડ્રગ્સ કેમ બાકી નહીં, મેં સ્કીપ કરી છે.
ડ્રગ દવાના પ્રકાર આવ્યા કે આવ્યા નથી આમાં? દવાના પ્રકાર તો આવ્યા જ નથી આમાં, છે જ નહીં. હોમ ઓફ ડ્રગ તો લીધા જ નથી કશે, મારા ધ્યાનમાં કેમ નહીં? બીજી કોઈ જગ્યાએ આવ્યા છે દવાના પ્રકાર? ઠીક છે, હોમ ઓફ ડ્રગ, ડ્રગના પ્રકાર, દવાના પ્રકાર. કયા કયા પ્રકાર હોય? ટેબ્લેટ, સિરપ, લિક્વિડ. દેર ઇઝ ધ ડિફરન્સ બિટવીન સિરપ એન્ડ લિક્વિડ, કેશો મને જરા કોઈ? સિરપ નહીં, લિક્વિડ પતલું હોય, વોટર હોય લિક્વિડમાં, વોટર બેઝ હોય, અને સિરપ ઓઇલ બેઝ હોય. સિરપમાં ચિકાશ હોય, ઓઇલ બેઝ હોય, અને લિક્વિડ કેવું હશે? વોટર બેઝ હોય. બરાબર, વોટર બેઝ ના હોય તો શું હોય? પાવડર, પાવડરને ડાયલ્યુટ કરવાનો હોય પાણીની અંદર. બરાબર છે. પછી ઇન્જેક્શન, પછી બાકી રહી છે ઓઇન્ટમેન્ટ, કેપ્સ્યુલ. આમાં જિલેટીનનું લેયર હોય, શા માટે ચીકણું હોય ખાલી શોધી કેજો, ગૂગલમાંથી જોઈ લો. કોઈને આઈડિયા હોય તો ફટાફટ કહી દો. કેપ્સ્યુલ ફોર્મેટમાં શા માટે લઈએ આપણે? અમુક મેડિસિન છે ને ગ્રેન્યુઅલ ફોર્મમાં હોય, ગ્રેન્યુઅલ ફોર્મમાં હોય, અથવા અમુક પાવડર ફોર્મમાં હોય. પછી એનો સ્વાદ, એને તમે ટેબ્લેટની અંદર તમે એને બાંધી નહીં શકો, કદાચ એ પેટમાં જઈને ફટાફટ અસર કરવાની હોય. ટેબ્લેટની અસર ઝડપથી થાય કે કેપ્સ્યુલની? ટેબ્લેટની, જિલેટીનનું લેયર હોય, તમે કહો છો ને ચીકણું ચાલો, એ જિલેટીનનું લેયર જ હોય, એ પાણીમાં જેવી જાય ને ગેસમાં, એવું અંદર સ્ટોમેકમાં જાય, એવું ઓગળી જાય અને દવા રિલીઝ થઈ જાય, જે કેપ્સ્યુલ ઝડપથી અસર કરે ટેબ્લેટ કરતાં. બરાબર, કેપ્સ્યુલની અંદર દવા પણ તમે વધારે ભરી શકો. બીજું, સ્વાદનો ઇશ્યુ નહીં આવે, ટેબ્લેટ કડવી લાગશે, કેપ્સ્યુલ કડવી નહીં લાગે. ધેટ્સ વાય. ગ્રેન્યુઅલ, ગ્રેન્યુઅલ એટલે દાણા, પાવડર આવી ગયો. બીજું રહી શકે હવે ઓઇન્ટમેન્ટ આવી ગયું. ટ્યુબ, ટ્યુબ ઇઝ અ ટાઈપ ઓફ ધ ઓઇન્ટમેન્ટ, આપણે ટ્યુબ લખતા હોઈએ છીએ એ ઓઇન્ટમેન્ટ જ છે. પછી શું આવે બીજું દવાના પ્રકારમાં? ડ્રોપ્સ, ડ્રોપ્સ આવતા હોય છે. બીજું કઈ? સો ધીઝ આર ધી ફોર્મ ઓફ ધ ડ્રોપ્સ, આ અલગ અલગ પ્રકારના દવાના ફોર્મ છે. આની સાથે ફાર્માકોલોજી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. હવે પછીના સેશનમાં, ધેટ ઇઝ વેનસડે, કાલે તો આપણે મળીશું નહીં, કે કાલે 2:30 નહીં આવી શકાય, નહીં આવી શકાય, છોડો અથવા છે. હવે મારે જસ્ટ કાલે સર્જિકલ નર્સિંગ કરાવવાનું રહે છે, બુધ અને ગુરુ બે દિવસમાં સર્જિકલ નર્સિંગ તમારું કમ્પ્લીટ થઈ જશે.